માણાવદરની જેએમ પાનેરા શૈક્ષણિક સંકુલમાં વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને અધિક સચિવ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે સંસ્કૃતિકા પુરાણી સાહિત્ય નામના પુસ્તકનું વિમોચન કરાયું હતું અને વિદ્યાર્થીના ઘડતરને અનુલક્ષીને ભાષણ આપવામાં આવ્યું હતું. શાળાના વાર્ષિક ઉત્સવમાં નાના ભૂલકા અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અનેક પ્રકારની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને કાર્યક્રમમાં રંગારંગનું વાતાવરણ પૂરું પાડ્યું હતું. રાજ્ય સરકારની અંદર જે બક્ષી પંચ, પછાત વર્ગ અને ખાસ કરીને છેવાડાના માણસની ચિંતા કરવાવાળી વ્યક્તિ આ સંસ્થામાં જેમણે હાજરી આપી છે એનાથી ખૂબ હું અભિભૂત થયો છું. જેમણે ખૂબ મોટું રાજ્ય સરકારમાં કામ કર્યું છે, બધા ક્ષેત્રોમાં કામ કર્યું છે, પણ જે ઓબીસી અને બીસી અને એસટીને એમાં જે કામ કર્યું છે એ ગુજરાતની પ્રજા કદી એમને ભૂલી શકશે નહીં. જે કંઈ મળે છે એ તો વિદ્યાર્થીઓને સીધું જેઠાભાઈ પાનેરા આપે છે. અત્યારે હાલ એવી સંસ્થાઓ ફૂટી નીકળી છે કે સરકારમાંથી કંઈક લેવું અને એમાંથી બચાવવું અને વિદ્યાર્થીઓના શોષણ કરવું એ આ સંસ્થામાં બિલકુલ છે નહીં. સરકારમાંથી જે મળે છે તો વિદ્યાર્થીને સીધું એના ખાતાના બેંકમાં ખાતામાં જમા થાય છે, પણ પોતાના ઘરનું કાઢીને, પોતાની ખેતીનું કાઢીને, પોતાના ધંધાનું કાઢીને આ યજ્ઞની અંદર જે રેડે છે પરમાત્મા એને એનું ફળ જરૂર આપશે.